ઉનામાં દીવ ચેકપોસ્ટ પર તોડકાળનો કેસ સામે આવ્યો છે, જે મામલે ઉના પીઆઈ એન કે ગોસ્વામીનું ક્વાર્ટર સીલ કરી દેવામાં આવ્યું છે. એસીબીની ટીમે પીઆઈના ક્વાર્ટર્સને સીલ કરી દીધું છે. ગુનો નોંધ્યા બાદ પીઆઈ અને એએસઆઈ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. તેમની શોધખોળ કરવામાં આવી રહી છે. તો ચેકપોસ્ટ પર તોડકાંડ થતું હતું તે મામલે તપાસ કરવામાં આવી હતી. તે કેસ મામલે કાર્યવાહી કરવામાં આવતા એસીબીની ટીમે દરોડા પાડ્યા હતા. ઉના પીઆઈ એન કે ગોસ્વામીનું ક્વાર્ટર પણ સીલ કરી દેવામાં આવ્યું છે. વધુ જાણકારી સાથે સંવાદદાતા ભાવેશ ઠાકર ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જી ભાવેશ, ચેકપોસ્ટ પર તોડકાંડનો કેસ છે, જે મામલે કાર્યવાહી કરવામાં આવી છે, શું વિગતો? જી ચોક્કસ, હું તમને જણાવી દઉં તો ગત 30 ડિસેમ્બરના દિવસે એસીબી દ્વારા ઉના દીવ ચેકપોસ્ટ નજીક આવેલ હેમતપુર માંડવી ચેકપોસ્ટ છે તે એસીબી દ્વારા રનિંગ ટ્રેપ કરવામાં આવી. આ રનિંગ ટ્રેપમાં એસીબીએ ટ્રેપ કરતા જ પીઆઈ નો વચેટીઓ નિલેશ તડવી જે છે તેને પોલીસે ઝડપી પાડ્યો હતો અને પોલીસ જે નાકા ઉપર ફરજ બજાવતી હતી તેઓ લાઇટ બંધ કરી અને નાસી ગઈ હતી અને પોલીસે પોતાની વર્દી ઉતારી અને બાવળની ગાડીમાં ફેંકી દીધી. સમગ્ર મામલે એસીબી પોલીસ દ્વારા સીસીટીવીના આધારે અને અન્ય રીતે તપાસ જે હાથ ધરવામાં આવી હતી, જેમાં ઉના પીઆઈ અને ઉના એએસઆઈ નિલેશ મૈયા સહિત 3 લોકોની સામે એસીબી પોલીસે ફરિયાદ નોંધી હતી અને સમગ્ર મામલે પીઆઈ નો દલાલ જે નિલેશ તડવી જે છે વચેટીઓ તેને ઝડપી પાડ્યો હતો અને તેના કોલ ફોન એફએસએલમાં મૂકી અને તેનું કોલ રેકોર્ડ કરવામાં આવ્યો હતો, જેમાં ઉના પીઆઈ ની સાથે તેની વાર્તાલાપ સામે આવ્યો હતો અને નિલેશ મૈયા જે છે તે પણ એમાં સામેલ હોય તે સામે આવ્યું હતું. ત્યારે સમગ્ર મામલે એસીબી પોલીસ દ્વારા તોડાઈની સામે ફરિયાદ નોંધી અને નિલેશ તડવીને ઝડપી પાડ્યો છે અને તેના 7 દિવસના રિમાન્ડ મેળવ્યો છે. તો બીજા મામલે ઉના પીઆઈ જે એન કે ગોસ્વામી છે તે ભૂગર્ભમાં છે અને નિલેશ મૈયા જે એએસઆઈ છે તે પણ ભૂગર્ભમાં છે અને સમગ્ર મામલે એસીબીના ધામા હાલ ઉના પોલીસ સ્ટેશન ખાતે છે અને ઉના પીઆઈ નું મકાન જે છે તે એસીબી દ્વારા સીલ કરી દેવામાં આવ્યું છે અને હજુ પણ વધુ તપાસ ચાલુ છે અને હજુ પણ ઉના પોલીસ સ્ટેશનના વધુ પોલીસ કર્મીઓની નીચે રેલો આવે તો નવાઈ નહીં. જી ધરતી. જી ભાવેશ, વિગત બદલ આપનો આભાર.